એક મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા ડાયપોલ લેન્સ વડે મળતી વિવર્તન ભાર 0.3 મીટર પહોળાઈની સ્લિટ વડે મળતી વિવર્તન ભાર સમાન સ્લિટની પહોળાઈ ડી આઈ 0.3 મિલીમીટર મધ્યસ્થ અધિકતમના મધ્ય બિંદુથી ત્રીજા ક્રમનું ન્યૂનતમ 5 મિલીમીટર અંતરે રચાય છે. મધ્યસ્થ અધિકતમથી ત્રીજા ક્રમના ન્યૂનતમનું અંતર એક્સ 5 મિલીમીટર. આપાત પ્રકારની તરંગ લંબાઈ ન્યૂનતમ કીધું છે ને, ન્યૂનતમની શરત મૂકીએ કે ટી સાઇન થીટા બરાબર એન લેમ્બડા. સાઇન થીટા બરાબર આવી વાત છે કે અડધો સ્લિમ મધ્યસ્થ અધિકતમ આ ત્રીજા ક્રમનું ન્યૂનતમ આ એક્સ. હવે અહીંયા લેન્સ મૂક્યો છે, લેન્સ મૂક્યો છે એટલે જે ઉદ્ગમ સ્લિમ બધા વચ્ચેનું જે અંતર છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું લઈએ હોય આ બી બરાબર એફ. સ્લિટમાંથી નીકળતા તરંગો એ લેન્સમાંથી પસાર થઈ લેન્સના મુખ્ય કેન્દ્ર પર બરાબર એ સંવાદ થતા હોય, એટલે કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પડદો વિચારવાનો. ડી બરાબર એફ લઈ તો સાઇન થીટા બરાબર કે ટેન થીટા બરાબર tan થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા બરાબર h છેદમાં f sin d ની જગ્યા d x છેદમાં f બરાબર n n એટલે 3 તો લેમ્બડા બરાબર d x છેદમાં 3 f તો લેમ્બડા બરાબર સ્લિટની પહોળાઈ 0.3 મિલીમીટર છે. 0.3 × 10⁻³ એક્સ 5 મિલીમીટર 5 × 10⁻³ 3 f. f 1 મીટર ડી બરાબર એફ બરાબર 1 મીટર લેમ્બડા પડે તરંગ. કેન્દ્ર લંબાઈ છે ને એટલા અંતરે સ્લિટ થી પડદો વિતરણ છે 5000 × 10⁻¹⁰ પડદાનું અંતર કેપિટલ
તરંગ લંબાઈ જે વપરાય છે 600 નેનોમીટર મધ્યસ પ્રકાશિત સલાકાથી પ્રથમ ન્યૂનતમ બરાબર મધ્યસ પ્રકાશિત સલાકાથી પ્રથમ ન્યૂનતમ અંતર છે એટલે x બરાબર 5 મિલીમીટર પ્રથમ ન્યૂનતમ એટલે n બરાબર 1 તો સ્લિપની પહોળાઈ લેશો તો 300 દબાવવાની અંતર ન્યૂનતમ માટે સર d sin થીટા બરાબર n લખ્યા sin થીટા ની જગ્યાએ x છેદમાં કેપિટલ d d sin થીટા બરાબર n લખ્યા વિવર્તન sin theta બરાબર tan theta બરાબર x છેદમાં કેપિટલ d બરાબર n n બરાબર 1 d લેમ્ડા છેદમાં x બરાબર 2 મીટર કેમેરા 600 નેનોમીટર x 5 મિલીમીટર આ મીટર આવશે હા 0.24 0.24 બરાબર એ લેખ પ્રથમ ન્યૂનતમ માટે એ બરાબર એ આ પ્રથમ ન્યૂનતમ
આયુ પ્રથમ ન્યૂનતમ માટે n બરાબર 1 મૂકી દો તો d sin થીટા બરાબર 11 અને sin થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા રહ્યો એટલે જો વેરિયન માપવા એટલે d થીટા બરાબર 11 થીટા બરાબર 11 બાય d બે બાજુ બે વડે ગુણી નાખો થીટા બરાબર 2 લેમ્ડા બાય આપણે શોધવાનું છે 2 થીટા છે બરાબર મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ સાઈન થીટા
थीटा बराबर 20 जवाब छे आई कितने हो साहब આટલો પદ તફાવત છે ને અહીંયા તીવ્રતા આવી અને મહત્તમ તીવ્રતા આવી ગયો
आई छेदमा आई मीनो पिच ऑफ तो सूत्र छे ना डायरेक्ट जो आई नो सूत्र आपे आओ इन करे नी आई बराबर आई जीरो ओ स्क्वायर पाई बाय 2 पाई लखो के डेल्टा कड़ा तपवा किसन ना अंदर घणी वक्त पाई जो के डेल्टा डेल्टा आ रीते सूत्र छे डेल्टा लेवड़ा पाई तुमने पद तपवा लाइको कड़ा तपवा कदे पद तपवा सरती कड़ा तपवा पड़ी जाए ये ई संबंध पण आपे जानिए छे પ્રકાશ ની ચોથી એકબીજા પર સંપાત થાય પ્રકાશી સલાકા
તો એ અજ્ઞાત પ્રકાશિત તરંગનો કહીએ તો પ્રકાશિત સલાકાની વાત છે ને વ્યતિકરણમાં મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી એનપી પ્રકાશિત સલાકાનું અંતરનું સૂત્ર મૂકે તો એ સૂત્ર શું હશે h બરાબર n લેમ્ડા કેપિટલ d છે એમાં સ્વાધીન બરાબર હવે જો બરાબર તો પછી
I1 અને I2 Thank you.
पांच आई एस प्लस चार आई एस कोस थीटा आई बराबर आउट थी चार एक पांच चार आई एस पे अर्ले टू आई इन अगर भी एक नहीं ना फोर आई एस कोस फाइव अबे जवाब आई पर नहीं पाने गोल्फर मार्के तमारे हम आगे उधर ऊपर है जबकि આમાંથી આઈડિયસ કોમન લો આઈડિયસ કોમન નીકળી જાય અંદર 5 પ્લસ 4 કોસ 5 આને સમાંતર નથી જે આની સાથે કંઈક ખૂણો બનાવે છે
આ બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો પછી આ આઈ જેવાય ટુ તીવ્રતા વાળો પ્રકાશ જ્યારે અહીંયા આપાત થાય ત્યારે અહીંથી જે વિતરણ પામશે આઈ એ આટલો હોય છે આઈ જીરો બાય ટુ કોસ સ્ક્વેર થીટા બરાબર આ મારો નિયમ છે और जो भी प्रकाश है यहाँ पर तीव्र यानी तीव्रता आई आना और एक ध्रुवी भवन था तो तीव्रता अर्धी था आई जीरो मध्य ए बाई टू और आई बाई टू पर वही यहाँ पर था आगे आगे भी दर्द स्वच्छ और पूर्ण थीटा होता तो विद्यमान प्राप्त प्रकाश की तीव्रता आई बराबर आई जीरो बाई टू कोस स्क्वायर थीटा होता आ मारस का नियम आ हकीकत है बराबर तो वे ना करती जो નિર્ગમન પામતા પ્રકાશ ની તીવ્રતા કેટલી એમાં હું મૂલ્ય મૂકી દે થીટા 45 મૂકી દો એટલે જો એટલે આ કે અઘરું નથી બરાબર આ કે આ 0 બાય 0 બાય 2 કોસ કે 45 કોસ કોસ 45 ની કિંમત 1 ઓવર √2 નેરો વર્ગ તો કે એ જગ્યા આવશે આ 0 બાય 4
આ પ્રથમ ક્રમના બે ન્યૂનતમ થયા મધ્યસ્થ અધિકતમ પ્રથમ ન્યૂનતમ આ પ્રથમ ન્યૂનતમ કોણ થીટા પ્રથમ ન્યૂનતમનો વિવર્તન કોણ આ કોણ પ્રથમ ન્યૂનતમનો વિવર્તન કોણ આ કોણ થીટાને કહેવાય મધ્યસ્થ અધિકતમની કોણીય કોણ એ કોણ થીટામાં શું ફેરફાર થઈ શકે છે તો પહેલા આપણે ન્યૂનતમની શરત લાવો એ જે પ્રથમ ન્યૂનતમની શરત ન્યૂનતમની શરત એમાં પ્રથમ ન્યૂનતમ માટે બનાવો ન્યૂનતમ માટે થીટા બરાબર લેમ્ડા બાય ડી આ પ્રથમ ન્યૂનતમ નો વિવર્તન કોણ થયો અને હવે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે 2 થીટા તે વડે ગુણ્યો 2 થીટા બરાબર 2 લેમ્ડા બાય ડી આ સૂત્ર સમીકરણ 1 આ બરાબર હવે અહીંયા જો અહીંયા તમે વિચારો કે આ ડી તો અચળ પદ છે આ 2 છેદમાં ડી તો અચળ થી આ લેમ્ડાની વાત કરો જો લેમ્ડા જો વધે ઇલેક્ટ્રોન કે આપા છેડા ને એની ઝડપ વધારતા જો લેમ્ડા વધે પ્રશ્ન ઉઠે તો કાઈ જે ઇલેક્ટ્રોન ધીમા પર કે એની ઝડપ વધારતા જો લેમ્ડા વધે હવે આપણે કહી શકીએ જો લેમ્ડા વધે તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધે જો લેમ્ડા ઘટે તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઘટે તો હવે ઇલેક્ટ્રોનની ઝડપ વધારો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈમાં શું ફેરફાર થાય અહીંયા લેમ્ડા ની ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ આ પ્રકાશ નથી ઇલેક્ટ્રોન બીમ એ તરંગ સ્વભાવ ધરાવે છે અહીંયા આ પ્રકાશ નથી આપવા થયો ઇલેક્ટ્રોન બીમ આપવા થયું છે વિવર્તન ભાગ નીચે છે એનો અર્થ એ ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે છે અને ઈ વિવર્તન ના મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈમાં સૂત્ર છે આમાં જે લેમ્ડા આવે એ આ ઘટના માટે લેમ્ડા નો અર્થ થયો આપાત ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ ખાલી આપણે અહીંયા કીધું કે લેમ્ડા વધે તો આ વધે લેમ્ડા ઘટે તો આ ઘટે ક્રિયાની નક્કી કરવાનું Thank you.